કેમ છો બાળકો આજની શુભ સવારમાં તમારું સ્વાગત છે આજે આપણે પાઠ નંબર બેમાં પેજ નંબર પચીસ ઉપર આવું કોણ બોલે ભણીશું અહીંયા પ્રાણીઓના અવાજ અને પક્ષીઓના અવાજ આપેલા છે એની પરથી આપણે ઓળખવાનું છે કે આ કયા પ્રાણી અને પક્ષીનો અવાજ છે તો ચાલો આપણે જોઈએ પહેલું છે હોચી હોચી કોણ બોલે બરાબર ગધેડું કોણ બોલે ગધેડું ચી ચી ચકલી આપણી ચકલી બાઈ ચકલીબાઈ ઘરમાં કર્યા કરતું હોય છે એ છે આપણા ઉંદરભાઈ બે બે કોણ બોલે બરાબર બકરી બેન ઘૂ ઘૂ જે કોણ કરતું હોય છે બહુ શાંત હોય છે બરાબર કબૂતર ભાઈ જે રક્ષા કરે છે કોઈને અજાણ્યાને ને ઘરમાં આવવા નથી દેતો હાવ હાવ કરીને ભગાડી દે છે કોણ બરાબર કૂતરો હુપ ટોળીમાં આવે છે અને બધાને ડરાવી મૂકે છે કોણ છે તો વાંદરો સુંદર મજાનું છે બધાને ગમે છે એને જોવા માટે તો આપણને કશે પણ આપણે જોઈએ એટલે એની પાછળ પાછળ જ જોયા કરીએ આપણે એને કોણ એવું

બિલકુલ પગના અવાજ વગર ચાલતી હોય બોલો કોણ બરાબર બિલાડી બિલાડી કોણ છે આપણી બેન તો ખબર પડી મારા બાળકોને ચાલો હવે આગળ જુઓ મોટેથી વાંચો એટલે બહુ મોટે મોટેથી વાંચવાનો નથી જેથી બધાને ડિસ્ટર્બ થાય ઉંદર અને બકરી જંગલમાં ફરવા જવા વિશે વાત કરે છે હવે આ આખી વાતચીત તમારે તમારા મમ્મી પપ્પાની સામે સંભળવાની છે બહુ જ મજા આવશે ઉંદરનો પણ અવાજ નહીં બકરીની બે બે અને ઉંદરની ચૂંચું આ તમારે કરી બતાવવાનું છે એ પણ તમારા મમ્મી સાથે મમ્મી પપ્પા સાથે બેસીને ચલો હવે આગળ જુઓ કેવી રીતે વાતો કરે છે અને શી રીતે વાતો કરે છે હવે અહીંયા એમ કહ્યું છે કે કોઈ એક વિદ્યાર્થીને તેની ચોપડીનું એકથી વીસમાંથી કોઈ એક પાનું ખોલવાનું કહો જે નંબરનું પાનું ખુલે તે ક્રમની ચિઠ્ઠી મુજબના પ્રાણી કે પંખીઓના અવાજમાં તેના મિત્ર સાથે કોઈ એક મુદ્દા વિશે વાતો કરવા કહો વાતોના મુદ્દા નીચે આપેલા છે આ મુદ્દા છે પણ આ આપણે એક બહુ જ સરસ મજાની એક્ટિવિટી પ્રવૃત્તિ છે જો તમે બાળકો મારી સાથે ક્લાસરૂમમાં હોત ને તો આપણે આ કરતા પણ આ તમારે તમારા મમ્મી પપ્પા સાથે તમે કરી શકો છો બહુ જ મજા આવશે ટેક્સબુકમાંથી એક મિનિટ તમને હું સમજાવું મેં આપણી ચોપડીનું પેજ નંબર કાઢ્યું છે દસ આપણને એમ કહું કે એકથી વીસમાં કોઈ પણ પેજ નંબર ખોલો તો મેં પાન નંબર કાઢ્યું છે દસ ચાલો હવે જોઈએ હવે એ જ પાન નંબર દસ નું છે મારી પાસે આવી રહ્યા છે હા ચકલી ઉંદર કેવી રીતે કરીશું તમને સમજાવું જુઓ તો પેજ નંબર દસ પર આપણે ખોલ્યું અને આપણને કીધું કે જે ચિઠ્ઠી આવે એ મુજબ પ્રાણી પંખીઓના અવાજ કાઢો તો હવે ચકલીબેન છે અને ઉંદરભાઈ છે ચકલીબેન બેન કહેશે ચી 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 ચાલો જંગલમાં ફરવા જઈએ પછી એવામાં ઉંદરભાઈ ભાઈ કહેશે ચું ચૂ ચું ચૂ ચું ચું પહેલા મારી ઘરે જમવા આવો પછી વાતચીત કરતા હશે કે ભાઈ ગઈકાલે તમે શું કર્યું એટલે ચું 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 કહેશે ચીચી ચીચી બેન તમે ગઈકાલે શું કર્યું એટલે ચકલી બેન એમની વાતો કહેશે એટલામાં તો આવશે સિંહ ભાઈ એટલે વાતો કરતા કરતા બંનેને ગમત સૂજે છે છે ચાલો સિંહ રાજાને આપણે હેરાન કરીએ અને પછી સિંહ રાજાને હેરાન કરતા કરતા તો ખરેખર સિંહ રાજા સામે આવી જાય છે એટલામાં ઉંદર ઉંદર ચૂચું ચૂચ ભાગો 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 ને ચકલી ચી 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 ઉડો 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 કરીને ત્યાંથી ભાગી જાય છે ને પછી દૂર જતા રહે છે અને પછી બંને પાછા ભેગા થઈને રમવા જાય છે તો મજા આવીને આવી રીતે જ આ પ્રવૃત્તિને તમે તમારા મમ્મી પપ્પા સાથે તમે કરી શકો છો બરાબર છે બાળકો ચાલો હવે આગળ જોઈએ તો આ રીતે જોજો કોઈ પણ પેજ નંબર એક થી વીસમાં નીકળે તો આ બધા ચિત્રો છે તેની ઉપર પ્રાણી અને પક્ષીઓ આપેલા છે એ બધાના અવાજ સાથે પેલા મુદ્દાઓમાં તમારે વાતચીત કરવાની છે બહુ જ મજા આવશે જરૂરથી કરજો હવે જુઓ આગળ જોડીમાં કામ કરો ત્ર આ શું કહેવાય છે બાળકો ત્ર ત્રિશૂળનો ત્ર ત્ર વાળો શબ્દ વાંચો ત્યારે મિત્ર સાથે હાથ મિલાવો અને ત્ર પર ચોરસ કરો આ છે ચોરસ બરાબર તો હવે જ્યાં ત્ર આવે ત્યારે મિત્ર સાથે નહીં પણ તમે તમારા મમ્મી પપ્પા સાથે આ પ્રવૃત્તિ કરી શકો છો હું તમને સમજાવું છું મિત્ર છે ચાલો ત્ર આવ્યો છે હા તો આપણે ત્ર ઉપર શું કરવાનું છે આપણે ચોરસ બનાવવાનું છે નદી ના મુશ્કેલીમાં ના સૂત્ર હા સૂત્રની ઉપર છે દોસ્ત ના ત્રાજવું હા ત્રાજવું છે એની પર છે ત્ર ત્રણની કોઈ પણ માત્રા વાળો શબ્દ તમે લઈ શકો છો બુદ્ધિ ના ત્રિકોણ હા ત્ર વૈદ્ય કિલ્લો રાત્રિ યસ નિર્જન પુત્રી યસ શંખ ત્રીજુ વિશ્વાસ ક્ષત્રિય હા ત્રેપન

પછી અહીંયા બે નંબર અને ત્રણ નંબર સાથે જોડશો એટલે ત્ર બનશે આ બધું તમારે પૂર્ણ કરવાનું છે અને અહીંયા પણ તમારે લખવાનું છે એવી રીતે છે ઋષિનો એક નંબર બે નંબર અને અહીંથી ગયા ત્રણ નંબર ઋષિના ઋ પણ તમારે પૂર્ણ કરવાનો છે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે પેન્સિલથી બરાબર ચાલો હવે નીચે જુઓ નીચેના શબ્દો જોડીમાં વાંચો અને શ્ર આ શું કહેવાય શ્ર શ્ર શ્રમનો શ્ર એ શબ્દ વાંચો ત્યારે મિત્રના ખભા પર હાથ મૂકો અને શ્ર ઉપર ચોરસ કરો જેવી રીતે આપણે ત્ર ને કર્યું એવી રીતે હવે આપણે શ્ર ને પણ કરવાનું છે ચાલો શ્રમ હા બ્રાહ્મણ શ્રાવણ બરાબર શ્રાવણમાં શ્ર આવ્યો વજ્ર વજ્રમૂર્ખ આશ્રમ આશ્રમ બી છે શ્રીખંડ હું બધાને ભાવે અષાઢ પ્રણામ શ્રીફળ શ્રીમાન વ્રજ દ્રાક્ષ શ્રેષ્ઠ યુક્તિ પક્ષી ગર્જના અને શ્રોતા બહુ જ સરસ આ શ્ર તમારે પૂર્ણ કરવાનો છે આને તમે ટેક્સ ટેક્સ્ટબુકમાં જ કરશો ચાલો હવે આપણે આયા પેજ નંબર અઠ્યાવીસ બરાબર શ્ર આને શું કહેવાય છે શ્ર શ્રમનો શ્ર તો એવી રીતે પાઠ્યપુસ્તકમાં શ્રને પૂર્ણ કરો આટલે સુધી તમારે આજે ગૃહકાર્યમાં કરવાનું છે અને પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાનું છે નોટબુકમાં લખવાનું નથી હવે પછીનું જે છે વરસાદ પછીની એક સરસ નાની એમથી વાર્તા જે આપણે આગળના પિરિયડમાં ભણીશું ત્યાં સુધી આજનું ગૃહ કાર્ય પૂર્ણ કરજો બાય બાય